ಹೇ ವಂದು ವಂದು ವಚನಾಮೃತ ಗ್ರಂಥ ರಾಜರೇ ವಂದು ವಂದು ವಚನಾಮೃತ ಗ್ರಂಥ ರಾಜರೇ ವಂದು 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 ವಚನಾಮೃತ ಗ್ರಂಥ ರಾಜರೇ ભગવાન સ્વામી નારાયણે ઉપદેશ કયા એ ઉપદેશો આ વચનામૃતમાં ટંકા. તમામ શાસ્ત્રોનો સિદ્ધાંત, દરેક સિદ્ધાંતોનો સિદ્ધાંત પણ આ શાસ્ત્રમાં છે. ચારે વેદો, ઉપનિષદો, પુરાણો, મહાભારત જેવા ઇતિહાસો, આ સમગ્ર શાસ્ત્રોનો સાર નિચોડ એટલે આ વચનામૃત શાસ્ત્ર. પરાવાણી છે ભગવાન સ્વામિનારાયણ. એક વાર જો આનું રસપાન કરી જાય, એક વાર જો આ વચનામૃતનું વાંચન કરે યા તો શ્રવણ કરે, એના માથેથી જન્મ મરણનો ભય ટળી જાય. જન્મ મરણની જીવને બીક છે, એ બીકથી નિવૃત્ત થઈ જાય આ જીવાત. પાંચ સંતો ભેળા મળી, જેના નામ સૌ કોઈ આપણે જાણીએ છીએ, કેવા મોટેરા સંતો હતા. મુક્તાનંદ ગોપાળાનંદ સુખાનંદ રે, મુક્તાનંદ ગોપાળાનંદ સુખાનંદ. ગોપાળાનંદ સુખાનંદ, નિત્યાનંદ આનંદ
નિત્યાનંદ માને ગુરુ બ્રહ્માનંદ હે બંધુ બંધુ વચનામૃત ગ્રંથ રાજા હે બંધુ બંધુ વચનામૃત ગ્રંથ રાજા આજે નાતે સત્સંગની માં સદગુરુ મુક્તાનંદ સ્વામી, યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણની સાથે કાયમ રહી લખાણ કરનારા લહિયા શુકાનંદ સ્વામી, મહાવિદ્વદ વર્ય પંડિત નિત્યાનંદ સ્વામી અને સમર્થ કવિરાજ ગુરુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, આ પાંચ સંતો ભેળા મળ્યા, શાસ્ત્રની રચના કરી અને એ શાસ્ત્ર રચ્યા પછી પણ ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું છે. સવારમાં શ્રવણ કરી ગયા એ પ્રમાણે લોયાના સાતમા વચનામૃતની અંદર નિત્યાનંદ સ્વામી વચનામૃતનું પુસ્તક લઈ અને ભગવાન સ્વામિનારાયણની પાસે પધાર્યા. શાસ્ત્રનું વાંચન કર્યું, દર્શન કરતાની સાથે ભગવાન સ્વામિનારાયણ પોતાનો રાજીપો બહુ વ્યક્ત કર્યો છે અને મોરછાપ આપી દીધી, આ વચનામૃત જે અમે કીધું એઝ ઇટ ઇઝ એજ છે, પ્રમાણ કરી આપ્યો આ ગ્રંથને. એવો મહા મોટો ગ્રંથ વાલા ભક્તો આપણે આજે હાથમાં મળ્યો અને એ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ. હે વચનામૃતનો દ્વિશતાબ્દી ઉજવાય, હે વચનામૃતનો દ્વિશતાબ્દી ઉજવાય, હે વચનામૃતનો દ્વિશતાબ્દી ઉજવાય, હે વચનામૃતનો દ્વિશ